રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અમદાવાદ આવી ચૂક્યા છે ત્યારે આજે મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પીએમ મોદીના માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે જશે. ઇતિહાસમાં પહેલી વખત એવું બનશે કે સૌથી ઉચ્ચ પદે બિરાજમાન રાષ્ટ્રપતિ પીએમના માતાના આશીર્વાદ લેવા માટે જાય છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના મોઘેરા મહેમાન બન્યા. રવિવારે તેઓ 10 વાગ્યે પીએમના માતા હીરાબાને મળશે, જે બાદ 11 વાગે કોબા મહાવીર આરાધના કેન્દ્ર જશે. ત્યાંથી 12 વાગે રાજભવન પરત ફરશે, બપોરે 1 વાગે ભોજન લેશે અને 4 વાગે બેઠક કરશે, જ્યારે સાંજે 6 વાગે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે. રાષ્ટ્રપતિ અમદાવાદ એરપોર્ટ પહોંચતા રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોએ તેમનું સ્વાગત કર્યું. એરપોર્ટથી તેઓ સીધા રાજભવન પહોંચ્યા. રાષ્ટ્રપતિ રવિવારે પીએમ મોદીના માતા હીરાબાના આશીર્વાદ લેવા જશે. આવું પહેલી વખત બનતું હશે કે દેશના સૌથી ઉચ્ચ પદ પર બિરાજમાન રાષ્ટ્રપતિ પીએમ મોદીના માતાના આશીર્વાદ લેવા જાય. રાજ્યમાં ઘણા મહાનુભાવો આવી ચૂક્યા છે, પણ આ રીતે કોઈ પીએમના માતાના આશીર્વાદ લેવા ગયું નથી. રાષ્ટ્રપતિ રાયસણ સ્થિત વૃંદાવન બંગલોઝમાં પીએમના ભાઈ પંકજ મોદીના ઘરે જશે. હીરાબાના આશીર્વાદ લીધા બાદ મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા પહોંચશે, જ્યાં ભારતીય જ્ઞાનથી ભરપૂર પુસ્તકો, પ્રાચીન પ્રતિમાઓના મ્યુઝિયમ, લાઇબ્રેરીની મુલાકાત લેશે. અહીં સરસ્વતી વંદનાનું પણ આયોજન કરાયું છે. રાષ્ટ્રપતિ 1996માં જ્યારે પહેલીવાર રાજ્યસભાના સભ્ય બન્યા, ત્યારથી રાષ્ટ્રીય સંત પદ્મસાગર મહારાજ સાહેબ સાથે અતૂટ સંબંધ ધરાવે છે. રાષ્ટ્રપતિજી સાથે રાષ્ટ્રસંત આચાર્યદેવ પદ્મસાગર સુરેશ્વરજી મહારાજનો બહુ જૂનો સંબંધ, આત્મીય સંબંધ અને અંગત સંબંધ છે. લગભગ 1994 સાલથી કે જ્યારે તેઓ રાજ્યસભાના મેમ્બર હતા, ત્યારથી આ સંબંધ છે. ગયા વર્ષે જ રાષ્ટ્રપતિ ભવનમાં પૂજ્ય ગુરુદેવ શ્રી દિલ્હી ગયા ત્યારે ખાસ આમંત્રિત કરીને એમના પદાર્પણ કરાવડાયા હતા. એના 1 વર્ષ પહેલાં મહેસાણા મુકામે પણ રાષ્ટ્રપતિ બનતા જ સૌથી પહેલી પબ્લિક વિઝિટ પણ ગુરુદેવશ્રીના જન્મદિવસના કાર્યક્રમમાં હાજરી આપવા રૂપે કરી હતી. મ્યુઝિયમની મુલાકાત બાદ મહામહિમ રાષ્ટ્રીય સંત પદ્મસાગર મહારાજ સાહેબની મુલાકાત લેશે, સાથે જ જ્ઞાન મંદિર ખાતે તેમનું સન્માન કરવામાં આવશે. ઉપરાંત કોબામાં આકાર પામનાર નવા મ્યુઝિયમનું રિમોટ કંટ્રોલથી ભૂમિપૂજન પણ કરશે, જે બાદ રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રીય સંત વચ્ચે ગોષ્ઠી યોજાશે. મુલાકાત બાદ તેઓ ફરી રાજભવન પરત ફરશે. આ દરમિયાન તેઓ કોળી સમાજના આગેવાનો સાથે પણ મુલાકાત કરશે. રાષ્ટ્રીય અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પણ તેઓ રહી ચૂક્યા છે. ઉપરાંત રાજ્યના પ્રતિષ્ઠિત નાગરિકો સાથે પણ સંવાદ કરી શકે છે. આ કાર્યક્રમ બાદ તેઓ દિલ્હી જવા રવાના થશે. કેમેરામેન નરેશ મોરી સાથે હિતેન્દ્ર બારોટ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત મુલાકાતે છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે પણ જવાના છે. સીધા જ જઈશું ગાંધીનગર, જ્યાં અમારા સંવાદદાતા હિતેન્દ્ર જોડાયેલા છે. હિતેન્દ્ર, જણાવશું, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જ્યારે ગાંધીનગરની મુલાકાતે છે, ગુજરાતની મુલાકાતે છે, કેવા કેવા દિવસ દરમિયાન કાર્યક્રમ થશે આજે? રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગઈકાલે જ ગુજરાત આવી ચૂક્યા હતા. સાંચી આવ્યા, તેઓ સીધા જ રાજભવન ખાતે રાત્રે રોકાણ કર્યું, રાત્રે ભોજન પણ એમને રાજભવન ખાતે લીધું. આજે તેઓ વહેલી સવાર એટલે કે સવારે 10 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબા, કે જે રાયસણ સ્થિત વૃંદાવન બંગલોઝ ખાતે રહે છે, તે એમને મળવા માટે આવી પહોંચશે. તેઓ વડાપ્રધાનના માતૃશ્રી હીરાબાના તેઓ ખાસ કરીને વાત કે ખબર અંતર પૂછવાના છે, એટલે કે આ માત્ર એમની શુભેચ્છા અને ઔપચારિક મુલાકાત છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોતે કોબા સ્થિત જે મહાવીર જૈન સંશોધન કેન્દ્ર, જે ખાસ કરી મંદિર આવેલું છે જૈન દેરાસરનું, એ દેરાસરમાં જવાના છે. તેઓ ત્યાં ખાસ કરી વાત કરીએ તો મ્યુઝિયમની મુલાકાત લેવાના છે. ત્યાં બીજું નવું જે મ્યુઝિયમ બનવાનું છે, એ નવા મ્યુઝિયમનું તેઓ ભૂમિપૂજન પણ કરવાના છે. સાથે સાથે તેઓ ખાસ કરીને રાષ્ટ્રીય સંત પદ્મસાગર મહારાજ સાહેબ છે, એમની પણ મુલાકાત લેશે, એમના આશીર્વાદ લેશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના પદ્મસાગર મહારાજ સાહેબ જે છે, એમની સાથેના સંબંધો ખૂબ જૂના છે. બને દરેક એક વાત સ્પષ્ટ છે કે એમની સાથેના. બિલકુલ, હિતેન્દ્ર, આભાર આપનો જાણકારી બદલ. તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અમદાવાદ આવી પહોંચ્યા છે, હીરાબાના આશીર્વાદ મેળવવા પણ જવાના છે. તમામ પ્રકારે તૈયારીઓ કરવામાં આવી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.